આજે આપણે એક એવી બાળકીની વાત કરીશું કે તે પોતાના પુનર્જન્મની વાત કરી રહી છે. સામાન્ય રીતે પુનર્જન્મના કિસ્સાઓ આપણે ફિલ્મમાં દેખતા હોઈએ છીએ, જ્યાં કોઈ વ્યક્તિ તેના પાછલા જન્મની વાતો કરે છે. જોકે આવો જ એક કિસ્સો બનાસકાંઠાના એક નાનકડા ખસા ગામમાં સામે આવ્યો છે, જ્યાં ગરીબ શ્રમિકની પરિવારની બાળકી સ્કૂલે ગયા વગર જ હિન્દીમાં કડકડાટ વાત કરતી હોવાથી પરિવાર સહિત ગ્રામજનો પર અચંબામાં મુકાય છે. દક્ષા ઠાકોર નામની 5 વર્ષની બાળકી પોતે પાછલા જન્મમાં અંજારની હોવાની અને તેનું નામ પ્રિંજલ હોવાનું તેમજ ભૂકંપમાં તેની ઉપર ધાબાનો કાટમાળ પડતા તે મરી ગઈ હોવાનું જણાવી રહી છે, જેને લઈ સૌ કોઈ ચોંકી ઉઠ્યું છે. પાલનપુર તાલુકાનું ખસા ગામ અગાઉ ભારતભરમાં હાથવણાટની ચાદરો, પછેડીઓ, રૂમાલની બનાવટના કારણે પ્રખ્યાત હતું. ત્યારે હવે ફરીથી 5 વર્ષની બાળકી તેના પુનર્જન્મની વાતો હિન્દીમાં કરતા ગામમાં ફરીથી પ્રખ્યાત બન્યું છે. ખસા ગામના વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગ્ય તરીકે કામ કરતા ગામના તેજાજી ઠાકોરને સંતાનમાં એક દીકરો ને 2 દીકરીઓ છે, જેમાં સૌથી નાની 5 વર્ષની બાળકી દક્ષા બોલતા શીખી ત્યારથી જ હિન્દીમાં બોલવા લાગી, જેને કંઈ પણ જોઈએ તો હિન્દીમાં જ બોલતી. જેમ કે પાણી જોઈએ તો માં મુજે પાણી દે, જોકે તેની માતા ગીતાબેન અભણ હોય તેઓને કઈ ગતા ગમ પડતી નથી. આ પરિવારમાં પણ તે હિન્દી બોલતી હોય દક્ષા લવારા કરે તેમ કહી કોઈ તરફ ધ્યાન આપ્યું ન હતું. સ્કૂલે ગયા વગર કોઈ પણ પ્રકારના મોબાઈલ, ટીવી, સિનેમા કે સોશિયલ મીડિયાના માધ્યમ જોયા વગર તેમજ આજુબાજુ કોઈ પણ પ્રકારના હિન્દીનો માહોલ ન હોવા છતાં દક્ષા હિન્દી બોલવા લાગતા સૌ અચંબામાં મુકાયા છે. જેની પૂછપરછ કરતા ભગવાને તેને અહીં મોકલી છે અને અંજારમાં હતી. તેનું નામ પ્રિંજલ હતું. તેના માતા પિતા પણ અંજારમાં હતા અને ભૂકંપ વખતે ધાબુ પડતા તે મરી ગઈ હોવાનું પણ રટણ કરે છે. પુનર્જન્મની વાતોથી તેમજ ફાકડું હિન્દી બોલતી દક્ષા ઘણી ઘણી સૈન્યમાં જોડાવાની વાત કરી રહી છે. જોકે દક્ષાનું કહેવું છે કે તે અંજારમાં હતી અને સ્કૂલેથી પરત આવી હતી અને મકાનનું ધાબુ પડતા તેનું મોત થયું, જેના પિતા કેક બનાવવાની ફેક્ટરીમાં એટલે કે બેકરીમાં કામ કરતા અને તેઓ લાલ કલરના કપડાં પહેરતા હતા. તેની માતા ફૂલવાળી સાડી પહેરતી હતી તો કોઈ દિવસ તે ડ્રેસ પહેરતી હતી. અંજારમાં તેનું મકાન મોટું હતું. તેના માતા પિતા તેને ખૂબ પ્રેમ કરતા હતા. જોકે હવે તે ફરીથી અંજાર જવા માંગતી નથી. તે અહીં જ તેના ભાઈ બહેન અને માતા પિતા સાથે રહેવા માંગે છે. જોકે માસૂમ દક્ષા તેના આગલા જન્મના માતા પિતાનું નામ કે તે અંજારમાં કઈ જગ્યાએ રહેતા હતા તે યાદ ન હોવાનું કહી રહી છે. જોકે આજના યુગમાં પુનર્જન્મની વાત કદાચ માને નહીં આવે, તે વાત કોઈના ગળે ન ઉતરે તે તો સ્વાભાવિક છે. પરંતુ જે રીતે આ બાળકી કોઈ પણ ભૂલ વગર કડકડાટ હિન્દી બોલી રહી છે તે વાત અનેક સવાલો ઉભા કરી રહી છે. ઇધર તો દક્ષા નામ હે ઓર ઉધર ક્યા નામ થા? પિંજલ નામ થા. અચ્છા ક્યા હુઆ થા વહાં પે? વહાં પે મેં મર ગઈ થી. કેસે? મેરે પર એક બડા સા ઢાબ ગરા થા વૈસે. और कौन कौन लोग थे जब दावा गिरा था तुम्हारे साथ? तो कौन कौन थे वो तो नहीं पता. तुम्हारे पापा क्या करते थे? काम? काम? काम का तो नहीं पता. कहाँ पे जाते थे वो? वो कहाँ? केक की फैक्ट्री. केक की फैक्ट्री में जाते थे? हाँ. तुम्हारे लिए केक लाते थे? हाँ लाते थे. मुझे कैसे पता चला पता है? इन्होंने इशारा किया था. 5 વર્ષની દક્ષા તેના ભાઈ બહેન સાથે ગુજરાતીમાં નહીં પણ હિન્દીમાં જ વાત કરતી હોવાથી તેમજ તેને ગુજરાતી બોલતા ઓછું આવડતું હોવાથી પરિવાર પણ મુશ્કેલીમાં મુકાયો છે. દક્ષાના પિતા જેતાજી ઠાકોરનું કહેવું છે કે મારી દીકરી હિન્દીમાં વાત કરતી જેથી અમને અલગ લાગતું, પણ અમે વધુ ધ્યાન આપતા ન હતા. જોકે જેમ જેમ તે મોટી થતી ગઈ અને સતત હિન્દીમાં વાત કરતી ત્યારે અમે તેને શાંતિથી બેસાડી પૂછ્યું તો તેને અંજારમાં ભૂકંપમાં તેનું મોત થયું તેવું રટણ કરી રહી હતી, જેથી અમે તેની વાત સાંભળી અને અચંબામાં મુકાઈ ગયા. અમારા ઘરમાં ટીવી નથી કે અમે તેને મોબાઈલ આપતા નથી. તે ભણવા સ્કૂલે ગઈ નથી તો પણ તે સતત હિન્દી બોલી રહી છે. આમ કોઈ કુદરતનો સંકેત હશે તેનો પુનર્જન્મ છે કે નહીં તે ભગવાન જાણે. જો તેના પાછળ જન્મના માતા પિતા નામ બોલે તો કઈક તપાસ પણ કરીએ. કાકા શું આ છોકરી તમને આમ જે હિન્દી બોલે અને તમને અલગ અલગ એટલે બચપનથી બોલતી થોડી હિન્દી, પણ હિન્દી બોલી ને એની મમ્મીને ખબર ના પડી કે મમ્મી મારા બેસર કહાં પડ્યા હે. એટલે મમ્મી સમજી ના એટલે કે શું ગોડું કૂટે હે. એટલે છોકરી બેર રોવા માંડી. એટલે મેં ફોરાને પૂછ્યું કે બેટા રોવે તું? તો મમ્મી મારા બેસર નહીં હાલતી.
એના કરતાં મારી મમ્મી દૂસરી મમ્મી અચ્છી હતી, એટલે હું વિચારવા પડ્યો કે દૂસરી મમ્મી ચો હે, કે મેં મમ્મી અંજારમાં હતી કે, એટલે બધું પૂછ્યું મેં. અને મારી દૂસરી મમ્મી હતી, દૂસરા મારા પપ્પા હતા, મારું આવું ઘર હતું. હાલ કેટલા વાગ્યા અને ક્યારે આવ્યું, ક્યારે થયું? હમણાં જ હમણાં બોલો છે, ચાલી બોલો જ છે. બરાબર, કેટલા વર્ષ? લગભગ અચ્છા, અને 6-12 જલમ છે આનો તારીખ. બરાબર, એટલે પદ્મ રનિંગ છે આનું. કોણ? અને અંજાર વાળું બધું ક્યારે કીધું હમણાં? ના, પહેલી વાત કરતી વહેલી, અમારા મને બકાય હા છોડી. બરાબર, એટલે જે બહારની વસ્તી વાપરી મળવા આવતી હતી ને, એટલે છોડી ખબર આ કિસ્સો હકીકતમાં શું સાચો ખોટો આપણે ખબર નહીં કે. પછી ભાઈ પત્રકાર મળ્યો, જયેશભાઈ નામ છે. તમને શું લાગે છે આ છોકરી હિન્દી બોલે છે, શું માનો છો તમે? પૂછો, કુદરત ચમત્કાર છે મને કે શું છે ખબર પડતી નહીંવાની, કોને સ્કૂલ જોઈ નહીં. શું નામ? મારું નામ જતોજી. બક્ષાના પિતા જેતાજી ઠાકોરે જણાવ્યું હતું કે મારી છોકરી કોઈ દિવસ સ્કૂલ ગઈ નથી, મોબાઈલ કે ટીવી તેને જોઈ નથી, તો પણ તે હિન્દી બોલે છે અને પુનર્જન્મની વાત કરે છે. દક્ષા ઠાકોર સતત હિન્દી બોલતી હોવાથી તેની અભણ માતાને કંઈ પણ ખબર પડતી નથી. તેની માતાનું કહેવું છે કે તેમની દીકરી 3 વર્ષની હતી ત્યારથી હિન્દી બોલે છે, પણ હું અભણ હોવાથી મને કંઈ ખબર પડતી નહોતી. પણ તે એવું રટણ કરતી હતી કે હું અંજારમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે હું ત્યાં મરી ગઈ અને તમારા ત્યાં પુનર્જન્મ લીધો છે, જેથી અમે સૌ લોકો ચકિત થઈ ગયા. મારી દીકરી હિન્દીમાં વાત કરે છે જેથી અમને કંઈ ખબર પડતી નથી. એ નાનપણથી બોલતી હિન્દી કોઈ ખબર પડતી ના કે આટલું હિન્દી જેમ બોલે એમ. એ કે મારે અંજારમાં જલમ હતો, હું બાળ મંદિરમાં ભણવા જતી હતી, ધરતી કોમ છું એટલે ડટાઈ જતી, એ જે મારે જલમ હોય લીધો. બસ શું કહો છો, તમારી છોકરી આવું બોલે છે અત્યારે બધા જોવા આવતા છે? વસ્તી ખૂબ લોકો જોવા આવતી ગમની. શું કહે છો લોકો બધા? કે છે આટલું આવડી છે ને, ખૂબ હિન્દી પાવરમાં બોલે. નિહાળ મોકલેલી તમે? ના, એમ નામ જ શીખી. એમ નામ શીખી. હિન્દી બોલે હું સમજતી જ નહીં, હું ગુજરાત માં બી બોલો. શું ખબર પાણી માંગવું? શું કે રહી? પાણી માંગે મને ઓછી ખબર જ નહીં પડતી ગુજરાત હિન્દી. શું નામ આપનું? ત્યારે વાલજીભાઈ પટેલ ગ્રામજન પૂર્વ સરપંચ ખસા ગામના કાકાએ જણાવ્યું કે મારા ખેતરમાં ભાગ્યા તરીકે રહેતા ઠાકોર પરિવારની દીકરી હિન્દી બોલે છે, તે કોઈ સામાન્ય બાબત નથી, તે તેના પુનર્જન્મની વાતો કરી રહી છે. જોકે પુનર્જન્મ હોય કે નહીં તેના ઉપર અનેક સંચયો છે. જોકે તેને લઈ પાલનપુરના જાણીતા મનોચિકિત્સક ડોક્ટર દેવેન્દ્ર ચૌધરીને પૂછતા તેમનું કહેવું છે કે પુનર્જન્મ હોય છે જ અને બાળકી તેની આજુબાજુ કોઈ હિન્દી ભાષાનું વાતાવરણ નથી કે કોઈ ટીવી કે મોબાઈલ નથી, તો પણ તે હિન્દી બોલે છે, તે પુનર્જન્મ હોવાનું દર્શાવે છે. ડોક્ટર બ્રેન વાઇસ, જે 1944માં અમેરિકામાં જન્મ્યા, તેમણે પણ પુનર્જન્મ હોવાનું અનેક સંશોધન બાદ કહ્યું છે અને તેના ઉપર તેમણે અનેકો પુસ્તક લખ્યા છે અને ભાગવદ ગીતામાં પુનર્જન્મ વિશે લખ્યું છે. તો આ પુનર્જન્મનો કિસ્સો છે, એમાં કોઈ બેમત નથી. અહેવાલ પ્રકાશ ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા. મારું નામ ડોક્ટર દેવેન્દ્ર ચૌધરી, હું સાયકિયાટ્રિસ્ટ છું, ધ્યાન હોસ્પિટલ પાલનપુરમાં. છેલ્લા 15 વર્ષથી હું પ્રેક્ટિસ કરું છું. ખસા ગામની બાળકીનો જે કિસ્સો જાણવામાં આવ્યો છે, જે 4 વર્ષની બાળકી છે અને ફ્લુઅન્ટલી હિન્દીમાં વાતચીત કરે છે, તો તેના વિશે મારો અભિપ્રાય એ છે કે બાળકીને જ્યારે હિન્દીનું કોઈ એક્સપોઝર નથી, આજુબાજુમાં કોઈ હિન્દી બોલવાવાળું નથી, એની પાસે મોબાઈલ ટીવીનું એસેસ નથી, તો બાળકી હિન્દી ક્યાંથી શીખી? તો આપણે કહી શકીએ કે આ એક પુનર્જન્મનો કિસ્સો છે. બ્રેન વાઇઝ ડૉક્ટર જે સાયકિયાટ્રિસ્ટ છે, અમેરિકાની અંદર પ્રેક્ટિસ કરે છે, તેમણે આ બાબતમાં ઘણા રિસર્ચ કર્યા છે અને રિગ્રેશન થેરાપીથી તેમણે જોયું છે કે પુનર્જન્મ શક્ય છે. આપણો હિન્દુ ધર્મ જે છે તેમાં શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 2 અધ્યાયના 6 શ્લોકમાં તો કહેલું જ છે કે આત્મા જેમ એક શરીર, જેમ આપણે રોજ નવા નવા વસ્ત્રો પહેરતા હોઈએ તે પ્રમાણે આત્મા એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે. એની સાથે સાથે આપણા મનમાં એક સંશય થાય છે કે બાળકને હિન્દી ક્યાંથી આવડે છે, તો એના માટે પણ શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં કહેલું છે 15:8 કે જેમ વાયુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને પોતાની સાથે આજુબાજુની સુગંધ લઈને જાય છે, તે જ પ્રમાણે આત્મા જ્યારે એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે ત્યારે તે પોતાના જૂના ગુણ અને દોષ લઈને સાથે જાય છે. તો આ બાળકીના કિસ્સામાં જે ગુજરાતના એક આંતરિયાળ વિસ્તારમાં રહેવાથી
હિન્દી ફ્લુઅન્ટલી બોલી શકે છે તો આપણે કહી શકીએ કે આ એક પુનર્જન્મનો કિસ્સો છે. થેન્ક યુ.